वर्णिवेशमणीयदर्शनं भुजम्, पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः श्री गुरु चरण श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो बुलु श्रीघनश्याम महाराजनि जय श्री हरि श्रीहरिकृष्ण महाराजनि जय श्री स्वामी स्वामिनारायण भगवान् जय जय श्री स्वामी नारायण ઘણા દિવસ પછી આજે આ રાત્રે કથા કરવાનો લાભ મળ્યો છે એમાં ખાસ કરીને આનંદની વાત એ છે કે નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીના મેળાપની કથા આ જગતમાં બધા બહુ મેળાપો થતા હોય છે પતિ પત્નીનો મેળાપ થાય પુત્ર પિતાનો મેળાપ થાય મા દીકરાનો મેળાપ થાય ભાઈ ભાઈનો મેળાપ થાય ભાઈ બહેનનો રક્ષાબંધનનો દિવસ કાલે છે ને એ પણ એક મેળાપ છે અલગ અલગ બધા બહુ પ્રકારના જગતના મેળાપો છે પણ સર્વથી શ્રેષ્ઠ મેળાપ કોઈ હોય તો એ ગુરુ અને શિષ્યનો મેળાપ છે જગતમાં બધા બહુ સંબંધો છે પતિ પત્નીનો સંબંધ ભાઈ બહેનનો સંબંધ મા પુત્રનો સંબંધ પિતા પુત્રનો સંબંધ મિત્ર મિત્રનો સંબંધ પણ સર્વશ્રેષ્ઠ કોઈ સંબંધ હોય આલોકનો કહો કે પરલોકનો કહો એ સંબંધ છે ગુરુ શિષ્યનો સંબંધ એનું તુલ્ય કોઈ ના આવે અને એ કથા આજ મારા ભાગમાં આવી ભગવાને કંઈ કર્યું છે સેટિંગ ઘનશ્યામ મહારાજે ગઈકાલની કથા આપણે સાંભળી નીલકંઠ વર્ણી ગુરુના મિલનમાં આતુર છે ઘડી મિલન કી આઈ ગુરુ સે બહુ સરસ મજાનું ભજન છે મને બધા શબ્દો આવડતા નથી મિલન કી ગુરુ મિલન કી ઘડી આઈ ઘડી ગુરુ મિલન કી આઈ ઉડે પવન વર્ષે બાદલ બહુ સરસ વર્ણન છે બ્રાહ્મણને માં મોકલા સંત મંડળ ને મુક્તાનંદ સ્વામીને વર્ણીને કયો ગુરુએ પધાર્યા છે અને જ્યાં સાંભળ્યું બધાય ખડા થઈ ગયા હો અને ગુરુ અહીંયા નહી તમને ત્યાં બોલાયા છે ત્યાં તો વરણી ચાલતા થઈ ગયા નીલકંઠ વરણીને જોઈને મુક્તાનંદ સ્વામી કે ધીરારો ધીરારો ધીરજના ફળ મીઠા અત્યારે તેને પેલા વાળું પાણી કરી લ્યો અહીં થોડું છે પીપલાણા થોડું છેટું છે ચંદ્રમાનો ઉજાસ જ્યારે આકાશમાં પથરાશે કિરણો ફેલાશે શીતળસા વરસાવશે ને એ વખતે ચાલવાની મજા આવશે ટાઢાપોરે થાક ઓછો લાગે ખબર છે ને સૌરાષ્ટ્રમાં ગામડાઓ જે ઉનાળામાં કામ કરવું હોય ને તો રાત્રે કામ કરે દિવસે આરામ કરે કારણ કે રાત્રે શીતળતા ઠંડી હોય ગરમી થાય નહીં સરસ મજાનો પવન વાતો હોય ને રાત્રે જે કામ કરવાની આવે મજા પળાળસું ને રાત્રે જ ઊંઘ આવે ને મહેનતું રાત્રે મહેનત કરવાની મજા આવે એમ રાત્રિએ ચંદ્રમાં ખીલેલો હોય ને એ રસ્તામાં ચાલ્યા જતા હોય જલ્દી રસ્તો કપાઈ જાય ને ગુરુ મિલન જલ્દી થાય મુક્તાનંદ સ્વામીએ કહ્યું વર્ણી ચંદ્ર ઉગે ને પછી આપણે ચાલતા થઈશું ને ચાલતા થયા કઈકાલે કથા આપણે સાંભળી ગયા કે નીલકંઠ વર્ણી તો જાણે કમાનમાંથી તીર છૂટે ભાગ્યા હતા થોડી વારમાં થાકી ગયા મનુષ્ય ચરિત્ર કર્યું આગળ કથા આવી ગઈ ને બાલક બાલ ચરિત્ર સમક્રિયા થાકી ગયા બેહી ગયા સંતો અમુક પાછા બધા હરખાના હોય ને અમુક હોય અમાય રઘુનાથ દાસ જેવા મોરારજી ચરણ જેવા ઈ ગે બહુ મોટા ભા થઈને આગળ આગળ ડગલા માંડતા હતા લ્યો ઉકડી જેકડી થઈ ગયા છે આ શું ચાલી શકે કે બહુ મોટા યોગી બધાને યોગ શીખવાડે છે આમાં તો કાંઈ ના નીકળું નકરું ખાલી દેખાવ ઘડીકમાં થઈ ગયા જો બે જાઓ કે મારા ખભે હું કીધું આવી જાઓ મારા ખભે હું તમને ઉચકીન કોણ શક્તિશાળી વધારે એમ થોડો અહંકાર સંતને આનો અહંકાર મારે ઉતારો પડશે ખભ્ભા ઉપર ચડ્યા ને જાણે ઓહો મોટો પહાડ ઉચકો છે એમ લાગ્યું મોટો પહાડ તરત બે ગયા ભાઈ તમે નહીં ઉતરો મુક્તાનંદ સ્વામી કે યોગ સાધના કરો યોગ સાધો યોગ સિદ્ધ તમે કર્યો છે તો અત્યારે બતાવવાનો ટાઈમ આવી ગયો છે તમારો યોગ બતાવો અને ભાઈ યોગ બતાવ્યાનું શરીર હળવું ફૂલ કર્યું ને જાણે આકાશમાં ઉડતા હોય ને એવી ડોટ કાઢી બધાની આગળ નીકળી ગયા ઓજત નદીને કાંઠે પહોંચ્યા અને એમ કહેવાય છે ઓજત નદીના પાણી ઉપર ચાલીને સામે કાંઠે પહોંચી ગયા બધાના દેખતા પેલા હોળકા ત્રાપાવાળા વાળા હતા ને એ બધા જોતા રહી ગયા બે કાઠાવા પૂર આવેલું પાણીનું જેઠ મહિનો હાલે જેઠ નહીં પણ અષાઢ હા જેઠ મહિનો ચાલતો હતો જેઠ મહિનામાં એટલો વરસાદ વરસે બે કાંઠાવા એવું પૂર ગઈકાલે કથા આપણે સાંભળ્યા અને એની પાણી ઉપર ચાલીને જતા રહ્યા જોતા આશ્ચર્ય પામી ગયા લોકો બધા સંતો પછી ત્રાપામાં આવ્યા અને પછી સામે કાંઠે ઉતર્યા છે ત્યાંથી આગળ કથા વાંચીએ સવંત અઢારસો છપ્પન જ્યેષ્ઠવદી દ્વાદશી સુખદ બરણી સંત મનમગ્ન આયે એ નરસિંહ મેતા ઘર સવંત અઢારસો છપ્પન વિક્રમ સવંત અઢાર સો ને છપ્પન મન થી વિપ્ર નરસિંહ મહેતાને ઘેર પહોંચ્યા અને એ વખતે બરાબર ત્યાં સદગુરુ શ્રી રામાનંદ સ્વામી સંતોની સભામાં બિરાજમાન હતા સૌ સંતો ને જોઈને સ્વામી તો હફાળા ઉભા થઈ ગયા હો રામાનંદ સ્વામીનો એક સ્વભાવ ક્યારે પણ જલ્દી રાજી કોઈના ઉપર ના થઈ જાય રામાનંદ સ્વામીનો એક સ્વભાવ હતો કોઈને ભેટે નહીં બહુ જોવે ત્યારે ક્યારેક ભેટવાનો સ્વભાવ ગમે ત્યારે ગમે ત્યાં આવ્યા ઊભા થઈને ભેટી પડે એવો સ્વભાવ રામાનંદ સ્વામીનો નહોતો વચનામૃતમાં મહારાજ કે રામચંદ્ર ભગવાનનો કેવો સ્વભાવ કે કોઈ એકવાર વાંકમાં આવે ને તરત તેનો ત્યાગ કરી દે અને એવો સ્વભાવ રામાનંદ સ્વામીનો હતો મહારાજ કે અમે એવા નથી પણ અમે દયાળુ છીએ રામાનંદ સ્વામી કોઈને ભેટતા નહીં જડ દિન બધા સંતો હરિભક્તો આને ખાસ જાણે પણ આજ જ્યાં લોજપુરથી સંત મંડળ ને સાથે વરણી આવ્યા તો રામાનંદ સ્વામી સફાળા ઉભા થઈ ગયા સદગુરુ રામાનંદ સ્વામીને સભામાં બિરાજમાન થતા થયેલા જોય સૌ મળ્યા સ્વામી પૂર્વ મુખ્ય બિરાજમાન હતા સ્વામી કેવા લાગતા હતા સદગુરુ રામાનંદ સ્વામીનું વર્ણન અતિ અદભુત લખ્યું છે રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું ને એ કથા ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે રામાનંદ સ્વામીના પત્રની ગાથા લખીને ત્રિપત્રી એમાં પણ રામાનંદ સ્વામીનું અદ્ભુત વર્ણન લખ્યું કારણ કે નિષ્કુળાનંદ સ્વામી રામાનંદ સ્વામીને ગુરુ માનતા એના ગુરુ હતા પૂર્વાશ્રમથી જ ગુરુ હતા અનન્ય નિષ્ઠા હતી ગુરુ પ્રત્યે એને ભગવાન માનતા હતા એ તો રામાનંદ સ્વામીએ પછી બધી વાત કરી કે આ લાલજી આ વર્ણિ કોઈ સામાન્ય નથી કેવા મોટા સુકાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી અરે મારા કરતા હું જેનું ધ્યાન કરું શ્રી કૃષ્ણ એ કૃષ્ણ કરતા ઈ લાલજી સુતાર એટલે કે નિષ્કુળાંત સ્વામી ગુરુની ગાથા લખતા એવું વર્ણન લખ્યું છે એમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયેલો રામાનંદ સ્વામીનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયેલો હમણાં જન્માષ્ટમી આવશે આ નહીં પણ એના પછીના શનિવારે બહુ મોટો ઉત્સવ રામાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન અને એ વખતે જે રામાનંદ સ્વામીના એક એક અંગનું વર્ણન લખ્યું છે અદ્ભુત લખ્યું છે આખો અધ્યાય છે રામાનંદ સ્વામીના અંગે અંગનું વર્ણન ગુરુનું ધ્યાન કરાયું છે એટલું નહીં ભગવાન શ્રી હરિ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં રામાનંદ સ્વામીની સોનાની મૂર્તિ બનાવી જન્માષ્ટમીના દિવસે સોળસો થી રામાનંદ સ્વામીનું પૂજન કર્યું છે એ રામાનંદ સ્વામી કેવા હશે સોરઠ નો ભગવાન કેવા હતા રામાનંદ સ્વામી સોરઠના ભગવાન હતા ગુજરાતભરમાં એના ભાઈઓને ભાઈઓ અનંત શિષ્યો ઘણા બધા શિષ્યો હતા કચ્છ સુધી જય જયકાર રામાનંદ સ્વામીનો થતો અને બધા એને ભગવાન તરીકે માનતા આવા રામાનંદ સ્વામી હતા અને અહીંયા પણ આ સ્વામી એના માટે લખે છે રામાનંદ સ્વામી કેવા લાગતા હતા સ્વામીનું શરીર ગૌર પુષ્ટ સુંદર ઉજ્જવળ શ્વેત વસ્ત્રો પહેરેલા નૈષ્ટિક વરણીના જેવો સર્વોત્તમ એનો વેશ હતો અંગો ઉપર કેસરથી મિશ્રિત ચંદન ચર્ચ્યું હતું આવા રામાનંદ સ્વામીના દર્શન કરી સૌ સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરવા લાગ્યા મુક્તાન સ્વામી સુખાનંદ સ્વામી જે સંતો ભક્તો સાથે હતા એ બધાય વર્ણી સહિત બધાય સ્વામીના ચરણમાં ઢળી પડ્યા સાષ્ટાંગ નમસ્કાર કરવા માંડ્યા આ ગુરુ મહિમાની ગરિમા છે રામચંદ્ર ભગવાન પ્રગટ્યા ને તો એ વશિષ્ઠના ચરણ ચંપી કરતા દંડવટ કરતા આખી રાત એમની સેવા કરતા એની સામે હાથ જોડતા ઈ કે એમ કરતા જે કંઈ કરવું એ પૂછી પૂછીને કરતા એની સેવા કરતા કૃષ્ણ ભગવાન જન્મ્યાના ધરતી ઉપર છતાંય સાંદિપની ઋષિને પોતાના ગુરુ કર્યા ને ત્યારે ગુરુની આજ્ઞાથી જંગલમાં લાકડા કાપવા જતા ફૂલ લાવતા છાણ બીણતા ગાયો ચારવા જતા રાત્રિ આખી રાતની રાતો ગુરુની સેવા ચરણ ચંપી કરતા કૃષ્ણ વરદેવ સુદામા હા આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનું પદ બહુ ઊંચું છે ભગવાન પછી બીજું પદ એટલે ગુરુનું પદ છે એમ છે સર્વ પ્રથમ ચરણ પકડે છે કેમ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ્કો લાગુ પાય હે ગુરુ ગોવિંદ ખડે કિસકો લાગુ પાય બલી હારી ગુરુ આપ ગોવિંદ ગોવિંદીઓ બતાય હવે આનો અર્થ તમે સમજો છો આસિત ભગત ધ્યાન મત કરો ધ્યાન રખો હા એસા કહા જાતા નીલકંઠ વર્ણી એલકંઠ વર્પિલ કપિલ મુનિનાપિલ મુનિને બહુ ગમ્યું ત્યાં રોક્યા રોકાયા શાંત વાતાવરણ તો એટલું બધું ખબર છે ને બહુ શાંત વાતાવરણ એટલે શું ચડી જાય ધ્યાન કહેવાય નિંદ ના કહેવાય આપણે આપણી ભાષામાં એને ધ્યાન કહેવાય શું કહેવાય સમાધિ કહેવાય યોગ સમાધિ શું કહેવાય હા યોગ સમાધિ ધ્યાન મગ્ન થઈ ગયા દેવતાઓની ચિંતા થઈ દેવતા દોડતા કેટલો ધર્મ ટાળવાનો છે જગન્નાથપુરીમાં પુરીમાં બધું જાડું ફેરવવાનું છે સાનું ઝાડુ અધર્મ વધી ગયો તો પાપાચાર ભ્રષ્ટાચાર અને અહીં તમે ધ્યાનમાં બેસી જશો એ કામ કોણ કરશે બધું અધર્મ નો ઉચ્છેદન કોણ કરશે કરી કાંડના દોર છૂટી ગયા છે હા એ કોણ કરશે બધું ત્યારે બધા દેવતાઓએ હાથ જોડીને શું કીધું ખબર છે નીલકંઠોરણીને મહારાજ ધ્યાન કરવાની જરૂર નથી તમારે ધ્યાન રાખવાની જરૂર છે શું કીધું એમ ઘણી કથામાં બેઠા ધ્યાનમાં ચડી જાય તો આપણને એમ થાય કે હવે આપણે ધ્યાન કરીએ આશીત ભગત તો જો કે ધ્યાન રાખતા હતા પણ આંખ બંધ જોઈને એટલે મેં કીધું કે થોડુંક ધ્યાન રાખવાનું છે અને કથામાં કોઈ દી આંખ બંધ કરીને ના બેસવું હો વાતની એક વાત આ લઈમાં સાંભળતા હોય ને એ પણ હો નહીં તર કે સ્વામી બોલે છે આપણે જો ઘણા જમતા જમતા હારું નહીં કરતા નહીં મામા કરતા કાણોમાં હારો એમ કહું તો પણ જ્યારે કથામાં બેઠા હોય ત્યારે તો એમ કહેવાય કે વક્તાની આંખે આંખ મિલાવીને કથા સાંભળવી એ શ્રોતાનું મુખ્ય લક્ષણ છે આંખોને આંખ મલ મિલાવીને અને વક્તા પણ શ્રોતાની આંખમાં આંખ મેળવીને એની એનો ચહેરો વાંચીને કથા કરે ઘણીવાર ક્યારેક બીજે વિષય ઉપર ગાડી ચડી જાય ને ત્યારે એ શ્રોતાનું ફેસ જોવે ને તો ખબર પડી જાય કે હા ક્યાંક ગાડી બીજે પાટે ચડી ગઈ છે વિષય બદલાઈ ગયો છે તેને ખ્યાલ આવે નહી આંખ બંધ કરીને દીધે જ કરે કોણ બેઠું એક દાદા બેઠા થાંભલે હું કામ બેઠા કે જે આસન ઉપર વક્તા કથા કરે છે ને એ આસન એમનું છે એટલે લેવા સારું એમને એમ નતા બેઠા ખ્યાલ આવી ગયો ને એટલે આ તો વચ્ચે થા નાની એવી ટકોર કરી દીધી દાદા લખો ત્યારે લખો પછી લખો નહીં તો પછી સામે જોજો પછી હા એટલે કહેવાનો મારો અર્થ છે રામાનંદ સ્વામીની ગુરુ મહિમા ગુરુ ભક્તિ જે નીલકંઠ વરણીએ કરી બતાવી છે જે કૃષ્ણ રામે જે એકલવ્ય અર્જુને આપણા ભારત દેશના મહાન મહાન યોદ્ધા થઈ ગયા મહાન મહાન ભક્ત થઈ ગયા મહાન મહાન સુરવીરો ગયા મહાન મહાન સંતો થઈ ગયા મહાન મહાન વિભૂતિ આચાર્યો થઈ ગયા એની પાછળનું કારણ એક જ હતું ગુરુ ભક્તિ શિવાજી પણ ગુરુ ભક્ત હતા રાણા મહારાણા પ્રતાપ પણ ગુરુ ભક્ત હતા ધ્રુવ પ્રહલાદ પણ ગુરુ ભક્ત હતા હા જેટલા જેટલા મહાન ભક્તો બાયોન ગયા એની પાછળ કારણ હતું ગુરુ ભક્તિ અને આપણા સંપ્રદાયમાં ગુરુ ભક્તિ કોઈની વખણાય તો એતા તા રામાન આ સદગુરુ મુક્તાનંદ સ્વામી આપણી એની પરંપરા આપણે તો બહુ ધન્ય ભાગ્યશાળી કે આપણને એ ગુરુ ભક્તિના આચાર્ય કહેવાય એવા મુક્તાનંદ સ્વામીના વંશમાં આપણને જન્મ મળ્યો રહેવાનું મળ્યું એ પરંપરાએ મંડળ મળ્યું એ ગુરુ પદનું મહિમા બતાવવા માટેની આ કથા શરૂ થાય છે રામાનંદ સ્વામી નીલકંઠ હોરણીનું મધુર મિલન બધા સ્વામીના ચરણ ઢળી પડ્યા દંડવટ કરવા લાગ્યા અને સ્વામી ઉભા થઈ ગયા

પરસ્પર કોઈ એક પણ વેણ બોલી શક્યા નહીં આહા એવું વાતાવરણ થઈ ગયું કોઈ બોલીને ડુબો કહેવાય છે ને ડુમો ભરાઈ જાય અતિ અતિભાવિત ગાત્ર થઈ જાય ને ત્યારે ડુમો ભરાઈ જાય બોલી ન શકે તમને ખબર છે ને અનકોટ થયો તો અહીંયા અનકોટ થયો તો આ વખતે પાટોત્સવનો અને એ અન્કોટની આરતી થઈને અન્નકોટના દર્શન થયા ને પછી આરતી પછી સુરત સ્વામીએ કહ્યું ગુરુજી બે શબ્દો કહેશે આશીર્વાદ આપશે અને ગુરુજી જે હાથમાં માઇક લીધું એ જોઈને એટલો હરખ થયો એ અણકોટ જોઈને આટલી બધી સ્વયંસેવકોની સેવા જોઈ આટલી બધી આઈટમો જોઈ ભગવાનને માટે પ્રેમ આ હરિભક્તોનો આરસ ભગવાન પ્રત્યેની નિષ્ઠાને પ્રેમ જોયો ને ગુરુજી ડૂમો ભરાઈ ગયો શું કહું શું કહો આના માટે આ એમ થાય અતિ જ્યારે હરખ આવે ને પછી બોલી ન શકાય પછી બોલી ન શકાય એમ થયું આજે કોઈ એક કેમ છો ગુરુ મહારાજ તમે કેમ છો ગુરુ ના બોલી શક્યા કે તમે કેમ છો મજામાં છો એટલું બોલી ન શક્યા નહીં એવા ભેટી પડ્યા હા છ ત્યારે ચાપી દીધા બધા બાથમાં ઘાલી ઘાલીને વેણ કોઈ બોલી શક્યા નહીં એટલો બધો સ્નેહ હતો કે જે વર્ણવ્યો વર્ણવી શકાય નહીં પ્રત્યેકની આંખો પ્રેમથી ગઈ પરસ્પર મળીને બેઠા બધાય હાથ પકડીને બાજુમાં બેસાડ્યા બધા બધા નીચે બેસી ગયા ખૂબ આનંદ 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 એક જ શબ્દ આનંદ ના ગુરુ બોલતા ના કઈ શિષ્ય બોલે શાંત વાતાવરણ એક ટાચણી પડે તો અવાજ આવે બધાય રામાનંદ સ્વામી ના મુખાર સામુ તાકી રામાનંદ સ્વામી લખે છે સ્વામી અને વરણી બંને ઘણા દિવસના દર્શનના તરસ્યા હતા સાના તરસ્યા હતા દર્શનના તરસ્યા હતા પ્યાસ હે અખિયા

ઘણા દિવસની પ્યાસ કઈ એક મિનિટમાં પાંચ મિનિટમાં અડધો કલાકમાં થોડી બુજાઈ જાય એટલે જોઈ જ રહ્યા જોઈ જ રહ્યા સ્વામીએ વરણીનું રૂપ ઘણું મોટું વરણીનું રૂપ જોયું સ્વામીએ અને ઘણું મોટું જે તપ કર્યું હતું ને એને એ તપ જોઈ લીધો સુકલકડી શરીર થઈ ગયેલું લોહીમાં સુકાઈ ગયેલા એટલું તપ કર્યું એક તો હાથ વરસ તપ કરીને એવા પાછું માં પૂરું કે લોજપુરના આશ્રમમાં રહીને પાછું તપ કર્યું કેવું તપ કર્યું આવળના પાંદડા વાટીને પેલા લવિંગ્યા મરચા તીખા એને વાટીને એના ગોળા કરીને ખાય વિચાર કરો ભિક્ષા લાવીને સંતોને જમાડે પોતે ઉપવાસ કરે છાણમીણી લાવે વાસણો માંજે એવી સેવા કરી એવી યોગ સાધના કરી એવી યોગ સાધના કરી શરીર હાડકાને ચામડી બે ચોટી ગયું એક એક પાંસડીઓ ક્લિયર આમ ગણી શકાય એક એક પાસળીઓ એ તપના દર્શન ગુરુ રામાનંદ સ્વામી જ્યારે કર્યા ને હૈયું ભરાઈ ગયું ઓહો હો અને પછી ધીરે રહીને બોલ્યા ઓ રેવાયું નહીં ને તરત બોલ્યા वरणी प्रिय वर्णी शु गदगदित कंठ थी गदगदा कंठ सजल भय नैना रामानंद स्वामी नीलकंठ गदगदा कंठ सजल भय नैना परस्पर बोली सकत नहीं बेना बहुत स्नेहा

સ્વામી બોલત ભય તે વારી આમ તો બોલી ન શક્યા પણ વર્ણિનું રૂપ રૂપ નહીં એનું તપ જોયું ત્યારે ગુરુથી રેવાયું નહીં અને ગુરુ બોલ્યા હો સ્વામી બોલત ભય તે હિવારા સ્વામી બોલ્યા હું બોલ્યા હે પ્રિય વર્ણી તમારો દેશ કુળ અને જન્મ તેનું બધું વૃત્તાંત મારે સાંભળવું છે કયા દેશમાં તમારો જન્મ થયો કયા કુળમાં તમારો જન્મ થયો કયા માત પિતાને ત્યાં તમારો જન્મ થયો અને ત્યારે વરણી હાથ જોડીને ગુરુ મહારાજને કહે છે જે જે દેશમાં સરવાર દેશમાં જન્મ થયો એની બધી વાત કરી જન્મ સ્થાન કુળ વગેરે કહ્યું પિતા અને માતાના નામ કયા ગુરુ સામે શું રાખવું બધું કહી દીધું ગુરુ પણ જાણે છે શિષ્ય પણ જાણે છે ગુરુને પણ ખબર છે આ કોણ છે શિષ્ય પણ જાણે છે ગુરુ શા માટે પૂછે છે હરિભક્તોને પોતાના મુખથી પોતાનું વૃત્તાંત સંભળાવવા ખાસ કરીને નીલકંઠવર્ણીના મધુરા વચન એના મુખના મીઠા વેણ સાંભળવા માટે આજે રૂપ તો જોયું કહેવાય છે ને પેલા ડોશીમાં કુસંગી ડોશીમાં હતા જૂનાગઢની અંદર કુસંગી ડોશીમાં ઘેરેનો દીકરો મહારાજને લઈને ગયો અને મહારાજ મીઠા મધુરા વેણ જ્યારે સાંભળ્યા અને ત્યારે રૂપ જોવાનું મન થયું એવી રીતના આજે ગુરુને રૂપ જોયું તો મીઠા મધુરા એના મુખના શબ્દો સાંભળવાનું મન થયું હશે કે કેટલું મધુરું બોલે છે પુરુષોત્તમ સ્વયં શ્રી હરિ પધાર્યા છે એના જ મુખથી એનું વૃત્તાંત મારે સાંભળવું છે નીલકંઠોરણીએ ગુરુની આજ્ઞા મસ્તકે ચડાવી અને બધી વાત કરી પિતા અને માતાના નામ કયા વેદ શાખા ગોત્ર પ્રવર પોતાના ઈષ્ટદેવ અને ગુરુ ઇત્યાદિ વિગતવાર યથાવિધિ કઈ બધું બતાવ્યું બધી વાત કરી ગુરુની વાત કરી દીધી કારણ કે ઘેરે જ્યારે હતા ત્યારે ઘેરે જ્યારે હતા ત્યારે પોતાના પિતાએ આલા ઘનશ્યામ મહારાજને કહેલું કે તને મને ખબર છે તારો વૈરાગ તારી વૈરાગની છટા તારું ભજન તારી સંત સમાગમની રીત મંદિરે દર્શન કરવા જો આ બધી ક્રિયા જોઈને મને તો એમ લાગે છે તું નહીં રહે ઘેરે નહીં રહે પણ બેટા કદાચ તને ઘેરે ના ગોઠે ના ફાવે વૈરાગ્યના કારણે તું નીકળી જાય તો બીજે ક્યાં ના જીશ આપણા ગુરુ રામાનંદ સ્વામી સોરઠ મારે છે ત્યાં જાજે એ કહી દીધું શું કહી દીધું ગુરુનું વૃતાંત કહી દીધું કે મારા ગુરુ યાદ इत्यादि विगतवार યથાવિધિ કઈ બતાવ્યું ને પછી વર્ણિએ પોતાનો તીવ્ર વૈરાગ્ય કહ્યો શું કહ્યું પોતાનો તીવ્ર વૈરાગ્ય કહ્યો બધી વાત કરી પોતાનું વૃતાંત અને પછી ભઈ હું ઘેરેથી નીકળો છું ને આવો મેં આવો મેં ત્યાગ કર્યો છે ને આવો મારો વૈરાગ્ય છે ને આવો મારો સહજ સ્વભાવ છે ભાર નામે રૂમાલ પણ રાખું નહીં કશું બીજું કાંઈ ને ભિક્ષા માગીને ખાવું મળે તો ઠીક છે નહીતર ઉપવાસ હિમાલયમાં આવું તપ કર્યું આવી રીતનો આટલા આટલા રાજ્યમાં ગયો પણ ક્યાંય રોકાયો નહીં વૈરાગની વાતો કરી સ્વજનોનો ત્યાગ અનેક વનોમાંનું વિચરણ એ બધું કહ્યું જે રીતે પોતે તપશ્ચર્યા કરી જે રીતે સાધના કરી એ બધી વાત કરી જે રીતે તીર્થોની યાત્રા કરી અને તેમાં પોતે જે રીતે સ્વસ્થ રહ્યા પાછા કાંઈ મને થયું નહીં આટલું તપ કર્યું આટલો વૈરાગ આવી રીતનો રહ્યો આવી રીતનો ઉઘાડા પગે ફર્યો આટલી ઉંમરમાં આટલું કર્યું છતાંય મને કાંઈ ના થયું એ વાત કરી છતાંય મને કોઈ રોગ ના થયો કોઈ તકલીફ કોઈ વિઘ્ન શારીરિક પીડા કંઈ ના થયું સ્વસ્થ છું અપાર પાખંડીઓ ગુરુ બનીને તીર્થોમાં રહ્યા હતા તેને પોતાના દ્વેષી અને દુઃખરૂપ દેખીને કોઈ પણ નિમિત્તે તેમનો વિનાશ બીજાને હાથે મેં કરાયો એ વાત કહી દીધી ગુરુ સામે હું નિષ્કપ કપટ રાખું આમાં કંઈક જો કે આ બધી આપણે કહેવાય ને આ તો ભગવાન કહેવો નહીં તર આપણે આપણને એમ થાય લે વર્ણીએ પોતાના વખાણ ગુરુ સામે કર્યા સામાન્ય વ્યક્તિ સામે પોતાના વખાણ તો કોઈની સામે ના કરાવી શિક્ષાપત્રીમાં પોતે લખે છે સોલાઘા ન કર્તવ્યા સોલાઘા એટલે પોતે જાતે પોતાના વખાણ ક્યારેય ન કરવા મૂર્ખ હોય નહીં પોતાના વખાણ કરે અને ડાયો બીજાના વખાણ કરે હવે અહીં હું સમજવું ભગવાને પોતે પોતાને તપની વાત કરી પોતાનું આટલું કર્યું છતાંય કાંઈ ના થયું એ વાત કરી અધર્મનો મેં વિનાશ કર્યો એ વાત કરી તો પુરુષોત્તમ નારાયણ કહી શકે બાકી કોઈની તાકાત એક મોટા પુરુષ કહી શકે અને એ બીજા માટે બીજાના ઉપદેશ માટે બીજાને પોતાની ઓળખાણ કરાવવા માટે હા એને એનો પોતાનો અહંકાર ન હોય મારે જે કહ્યું અમે જે આ વાત કરીએ છીએ કોઈ માને કરી નથી કરતા દંભે કરી નથી કરતા મોટા એ પોતાની વધારવા માટે નથી કરતા વચનામૃત મધ્યનું નવમામાં વાત કરીએ અમારો સ સ્વભાવ એવો છે અમારી ક્યારેય પણ સારા પંચ વિષય દેખીએ ને અમે ઉદાસ થઈ જઈએ છીએ શું કીધું પાછું અમારો એવો તીવ્ર વૈરાગ્ય છે પંચ વિષય સારામાં સારા પંચ વિષય જોઈએ અમે ત્યાગ કરીએ ને ત્યારે જ અમને શાંતિ થાય છે જળભરત સુખદેવજી અંત્યના એકવીસમાં વચનો એમ કીધો સુખદેવજી જળભરત દત્તાત્રેય અને ઋષભદેવ ભગવાન જેવો અમારો જીવનો ઢાળો છે જંગલમાં ને વનમાં જ અમારે રહેવું અમને ગમે છે વસ્તીમાં તો રહેતા જ નથી અમે આવો તો અમારો વૈરાગ્ય છે હવે પોતે પોતાની વાત કરે છે કોના માટે આપણા માટે કે ભગવાનને શું ગમે છે શું ગમે છે બતાવો પોતે પોતાને શું ગમે છે એ બતાવવા માટે આપણા હિત માટે આપણા ઉપદેશ માટે અને આપણા આપણા આપણને શિક્ષા આપવા માટે આ વાત કરી છે એની મોટાઈ વધારવા માટે એને નથી કરી મોટા પુરુષ કે ને અમને આ ગમે છે અમે આવું કરીએ છીએ શું કામ કે તમે એવું કરો એ રસ્તે દોરવા માટે આ મહારાજે બધી વાત કરી છે દ્વેષી અને દુઃખરૂપ દેખી કોઈ પણ નિમિત્તે એમનો વિનાશ કર્યો અસુરોનો સંહાર કર્યો સમદમાદી ગુણોથી સંપન્ન વર્ણિયા બધું વૃત્તાંત અનુક્રમે કહ્યું તે સાંભળીને સ્વામી રાજી થયા વાહ છપ્પનની છાતીવાળા જ આટલું કહી શક્યો બાકી કોઈની તાકાત નહીં નહીં તો તમે કહ્યું હું બહુ મોટો ભગત આટલો મારો ત્યાગ આટલું હું ડોનેશન કરું કોણ કહી શકે કારો આ તો ગાંડ ગાંડ પણ કહેવાય એને શરમ આવે બીજા હોય તો એને પોતાની મોટપ કેવી શરમ આવે આમ તો કહેવાય નહીં જો કે નિર્માનીનું એ જ લક્ષણ છે આ તો બધું બીજાનું આપેલું પણ ભગવાનને કોનું આપેલું છે સ્વયં છે સ્વયંભૂ છે આ બધા ગુણો કંઈ કોઈના આપેલા નથી પોતાના જ છે એ બીજાને આપે એને કોણ આપે ભાઈ પછી એને કહેવા શું વાંધો ભાઈ આપણને તો કોકે આપેલા છે એટલે આપણે ન બહુ બણગા મરાય હમ આ ગુણો આપેલા કોકના છે આપણા નથી આપણે શું કામ કોઈ લગ્નમાં ગયા હોય હું તમને કહું લગ્નમાં ગયા હોય અને કોકનો ઉછીનો સૂટ પહેરીને ગમે એટલો ભારે હોય કિંમતી હોય પણ ઉછીનો પહેરીને જાય અને કોક એમ કહે કે વાહ વાહ બે હજાર ડોલરનો સૂટ પહેરીને પરણમાં આવ્યો કેવો પડે વરરાજો ઝગમગ જગમગ જગમગ ડોલે છો કેટલો રૂડો રૂપાડો લાગે તે વરરાજો શું વિચારે આ તો ભાડે છે બધું આ મારું નથી મોટું ઊંધું ગાલી જાય હો શરમાઈ જાય બિચારો શરમાઈ જાય કારણ કે આ તો ભાઈ બધું પૂછી ના છે ભાઈ આપણા કાંઈ નથી આપણને લજ્જા આવે પણ ભગવાનને ભાઈ હેની લજ્જા એને તો સ્વયંભૂ પોતાના છે હમ એને કોઈ આપેલા નથી સ્વામી રાજી થઈ ગયા વાહ અતિ રાજી થયા અને પછી જે સ્વામીએ એક વસ્તુ પૂછી છે ને એ આમાં નથી લખી એ હું તમને કહું હરીલીલા અમૃતમાં આપણે હવારની કથા ચાલે છે એમાં આવી ગઈ એટલે મને યાદ આવી એટલે હું તમને કહું છું હરીલીલા અમૃતના કળશ ચોથા વિશ્રામ છઠ્ઠામાં વાત લખી રામાનંદ સ્વામીએ બીજું હોય પૂછ્યું રામાનંદ કહે જશો આવ્યા ક્યાંથી સરવાર દેશમાંથી હિન્દુસ્તાનમાંથી અયોધ્યા નગરીથી અમે ત્યાગ કરીને ગરબાર છોડીને તપ કરીને અમે આવ્યા છીએ તો બધું સાંભળ્યું આટલો આટલું જંગલમાં વનમાં બધું કર્યું એ સાંભળ્યું પણ સ્વામી ધીરે ધીરે પૂછ્યું હવે જવું છે ક્યાંય રામાનંદ કહે જશો ક્યાંય ત્યારે બોલ્યા શ્રી હરિ ત્યાં મારે રેશું બીજે ક્યાંય જવાનું ન કેશું સ્વામી કે હવે ક્યાં જવું છે આગળ ઈ બોલો એટલે વ્યવસ્થા કરીએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરીએ ત્યારે કે હવે ક્યાંય જાઉં સ્વા ત્યારે વર્ણી કે છે ક્યાંય પણ જાઉં તમારા સત્સંગમાં રહેવું છે તમારી ભેગું રહેવું છે તમારા સંતોને ભક્તોની મધ્યમાં રહેવું છે હવે બીજે ક્યાંય જવાનું ના કહેશો મારે તો નથી જવું પણ તમે મને આજ્ઞા કરશો તો ત્યાં સુધી કહી દીધું તમે મને ક્યાંય જવાની હવે આજ્ઞા કરશો નહીં મારે અહીંયા જ રહેવું છે ત્યારે રામાનંદ સ્વામી કે રામાનંદ કહે શું વાત જે છે જગમાં જન જાત દુનિયામાં લોકો છે ને જે જાત અલગ 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 ધર્મને માનનારા અલગ અલગ ધંધા બિઝનેસ કરનારા ઘણા પ્રકારના લોકો છે છે વસે સારું જાણી ઠેકાણું સારું તેજને જને જ્યાં હમજાણું એ પછી સંત હોય કે ભક્ત હોય ગ્રહી હોય કે ત્યાગી હોય જ્યાં જેને ગોઠે ત્યાંય રોકાય છે જ્યાં જેને સારું લાગે ને ત્યાંય રહે છે તમને અહીંયા તમે કહો છો કે હું તમારા સત્સંગમાં રહેશું તમને સત્સંગમાં હું દેખાણું એવું તમને કેમ રહેવાનું મન થયું તમને પૂછે કોઈ તમને લોયા ધામમાં ગમે છે બહુ અવારનવાર દોડી દોડીને આવો છો સંતો ભેગા રહો છો તમને એવું શું સારું લાગ્યું અહીંયા તે તમે રોકાઈ ગયા અહીંયા કેમ બીજે ક્યાંય ના ગયા આશીત ભગત હું સારું લાગ્યું અહીંયા બોલો હું હારે લખ્યું સ્વામી રોજ ગરમ ગરમ પ્રસાદ આપે એટલે રોજ ઘનશ્યામ મહારાજના સરસ મજાના દર્શન થાય એટલે રોજ હરિભક્તો બહુ ભેગા થાય શનિવારે એટલે દર શનિવારે નવું નવું મેનુ મળે એટલે શું સારું લાગ્યું કો સંકલ્પ વિકલ્પ એમના શાંત થઈ જાય છે અહીંયા હા મનોમય ચક્રની ધારા કુંઠિત થાય છે એ નૈમિક સારણ ક્ષેત્ર છે અને ત્યાંથી દ્રઢ મન કરીને રહેવું અને ત્યાં એવા સંતનો નિત સમાગમ કરવો ત્યાં પોતાના કલ્યાણની ઈચ્છું સારંગપુરનું આથી યાદ રાખવું પડે ને સારંગપુરનું સાતમું વચનામૃત આ સારંગપુરના સાતમાનો તમે સાર કહી દીધો લ એટલે રહ્યા છે

તમે શું સમજીને અહીં રહેશો સાધુને સંગે શું સુખ લેશો અને બધા સુખ માટે તમે કીધું કે ભાઈ મન સંકલ્પ વિકલ્પ બહુ કરે અને મન સંકલ્પ વિકલ્પ કરે એટલે શું થાય દુઃખ થાય મન દુઃખનું કારણ છે હા બીજા ત્રીજા જગત સંસારના એવા ચકડોળે ચડાવી દે ને તે જીવ ધગી જાય ગરમ ગરમ થઈ જાય અને ગરમ થાય એટલે દુઃખ થાય શાંતિ થાય ટાઢો થાય ને જીવ ત્યારે શાંતિ થાય સુખ થાય હા અને સુખ માટે જ કરે ને બધા હા સુખ માટે સુખ મળે અહીંયા ભજનનું સુખ મળે ભક્તિનું સુખ મળે સેવાનું સુખ મળે કથા વાર્તાનું સુખ મળે એટલે રામાનંદ સ્વામી હું હું પૂછ્યું ખબર અહીંયા તમે શું સુખ લેશો સાધુને સંગે શું સુખ લેશો શું કેમ એવું કેમ કીધું તમને અહીં સાધુ ભેગી મજા આવે છે સુખ આવે છે અને રામાનંદ સ્વામી કે ભાઈ સાધુને ભેગા શું સુખ લેશો કેમ રામાનંદ સ્વામી કે જુદી છે કેમ કે આપણે આપણને સાધુ હાંચવે બહુ ને શું કરે હા ભગત આવો ભગત જે જોઈએ તે માગી લેજો હા કઈ તમે કંઈ કઈ મુંજાતા નહીં હું કે મુંજાતાના ઊંઘ આવે તો ઊંઘી જવું ભૂખ લાગે તો જમી લેવું અને બેહું ટાઢે છાંયા જો અને દાદા સેજ પણ ગરમી થાય ને એટલે એસી વધારે દેવું અને ઠંડી થાય કે એટલે તરત કહી દેવું તરત જ એમ શરમ નહીં રાખવાની કેવું ગમે થોડી ગરમી કે ઠંડી વધી ગઈ હોય તો દાદા પાડે બૂમો તો કે હવે અહીં નહીં મજા આવે આના કરતા ઘર સારું દહ ની દહ ની ઓરડી આ તો દાદા આનંદ ની વાત કરું હા પણ કહેવાનો મારો અર્થ કે આપણું શું કેવું સંતો હાંચવે બહુ ખાન પાન માન સન્માન એટલે આપણને ગોઠે ને હા ની અરે આપણને ફાવશે રામાનંદ સ્વામી શું કે છે એ બુદ્ધ જુદા અર્થમાં કે છે તપ કરવું પડે સાધુ સંગે સુખ અલ્પે ન ઈચ્છા અંગે બહુ ગરમી થતી હોય તો કહેવાય નહીં આ તમારી વાત નથી હોત દાદા તમારે કહી દેવું હા તમને હજી અમારે હો વરા રાખવાના છે અહીંયા હા એકસો ને દહે પોગાડવાના છે એટલે તમારે તરત કહી દેવું નહીં તર વરી હા અમારે તો જે તે કોર્વસ્વ બધું તમે છો હા એટલે એમ ના માનતા કે સારું જો હવે કંઈ નહીં કે બધું સહન કરવું જેને યુવાનડા હોય ને જુવાન એને બધું બહુ ઉમર થાય એટલે એમને પછી ધ્યાન રાખવું પડે પણ અહીંયા કે છે હો સાધુ ભેગું તપ કરવું પડે ઈ સુખના ઈચ્છા એ અંગે બિલકુલ વર્તાય ને ઈચ્છા પ્રમાણે મિતાહાર મળે કોઈ ટાણે થોડું ખાવા મળે એ લુખું સુખું પછી જાજુ મંગાઈ નહીં હા અને મનનું ધાર્યું બધું મૂકવું પડે અને જેટલા મોટા એ બધા એના ગુરુ પેલા કે આમ કરવાનું જો સાધુ ભેગું આ તકલીફ મોટી ભગત આ કર નાખો પેલા સ્વામી કરતા હોય ને જે અડધું હોય ને હજી અડધું પૂરું નથી હોય ત્યાં કે કોને કીધું આ કરવાનું ઊભા થાવ હાલો આ બાજુ આવો આમ આ કર નાખો તરવરી એ કરવા દોડે એને ના તો ના જ પડાય કારણ કે એ ગયો ના ગુરુ એટલે પછી પેલા તરત આવે મારું કામ અડધું મૂકી ન્યા આવ્યો ગયો જોઈ લઉં છું તને હવે પેલો હોળી વચ્ચે હું સુખ કાંઈ ખરું હમ એ તો સારું વિવેક હોય તો બરાબર નહીં તર ઘાણી થઈ જાય હોય એમની નવો નવો તો પીલાય જ જાય એને બધાનું કયું કરવું પડે અને કરે અને આ કસોટીમાંથી પાર પડે ને આ હા એ તો મણીધર થાય હો હીરો થાય મણી થાય ચિંતામણી થાય ખરેખરો થાય અને જો એમાં પીલાય જાય ને આગો પાછો થઈ જાય હા હીરો હોય અને હરેણમાં પકડાય કેમાં કે પેલો શું કે પેલું પેલું આમ હીરા ઘસવાનું પેલું સાધન હાણસો હા એમાં પકડે અને એ ઘંટી ઉપર એ સ્પીડમાં ચાલતી હોય ને એના ઉપર મૂકે લાલ ગુમ થાય ને એમાં તો પકડાઈ રહે એમનામ તો હવાલાખનો હીરો થાય પણ જો એમાંથી છટકે તો કચરામાં જાય શું એમાંથી છટકે તો કચરામાં જાય હોનું તપાવે અને એમને રહેજો તો એનો હૈયાનો હાર થઈ જાય ભગવાનનો હા લાકડું ને એમ બરાબર પોલીસ કરે બરાબર રંધો ફેરવે અને એમાં જો એમને હરખું રે તો ભાઈ ફર્નિચર લાખ રૂપિયાનું થાય ચૂલામાં જાય ક્યાં જાય ચૂલામાં જાય આમ છે એટલે આ આ કસણી છે હા કસોટી છે ની એટલે એ કઈ સંતો એના વેરી નથી મુક્ષુના સંતો કંઈ વેરી નથી એના હે ઘસે છે તો હું પેલો કારી હું કહું છું આ જે પથ્થરમાંથી મૂર્તિઓ બનાવે તો હું શિલ્પી એનો દુશ્મન છે એનો હિતિચું છે એને ઘાટ આપે છે સામાન્ય પડેલો પથ્થર એ હજાર પાંચ હજારનો હોય મૂર્તિ બને ને એટલે લાખોમાં આવે છે એની કિંમત કેટલી વધી ગઈ એનો દુશ્મન છે કપડાને ધબધબાવે ધોબી તો હું કપડાનો દુશ્મન છે લાકડાને બરાબર રંધો હુતાર તે હું લાકડાનો દુશ્મન છે દુશ્મન છે ને હોની હાલે બરાબર ભઠ્ઠીમાં હોના ને તો હોના સોનાનો શું એ દુશ્મન છે એમ છે કેવાનો મારો અર્થ છે કે સંતો જેમ કસણી આપે ને એ એને ઘાટ ઘડવા માટે આપે ઘાટ ઘડે એને પણ એમાં જો એમને રહી જાય તો થઈ જાય મણિધર પણ કહેવાનો અર્થ કે જેટલા મોટા એ બધા ગુરુ બધા કોઈ કે આમ કોઈ કે એ નહીં આમ કરો તો કે આમ કરો આમ કરો એમાંય પણ અલૌકિક મહિમા રે અક્ષર ધામના બધા મુક્તો છે એવો ભાવ રે આ હા છે બહુ કઠણ એટલે સ્વામી કીધું વર્તાયના સ્વેચ્છા પ્રમાણે મિતાહાર મળે કોઈ ટાણે વળી કરવી પડે નીચીટેલ સંતમાં વસવું નથી આ ઘણા ના પાડે ને દાદા રોને ભાઈ ભગત રોને થોડા થોડી ના અહીં નહીં ફાવ્યા બાલ્કનીમાં ઉપર ભગથિયામાં પડીને ગાદલ ગોદળું નાખીને હુઈ જવાનું અરે હું તો છપ્પર પલંગમાં પોડનારો માણસ અહીં ફાવતું છે મને ખુલ્લામાં આટલું આવું અઘરું છે ને અહીં ક્યાં રૂમ મળે કંઈ આ સંતોમાં તમે જુઓ એક જ ચોકે એક જ પંક્તિમાં જમવાનું એક જ આરે એક જ ધરમશાળામાં હોઈ જવાનું બહાર પછી જુઓ બીજે ક્યાંક જોજો હા પર્સનલ રૂમો હોય પર્સનલ તાળા હોય પર્સનલ બધું હોય પર્સનલ પ્રોપર્ટી હોય પર્સનલ ખાતા ખાતામાં સમજો ને હા કોઈ એવું ખાતું નથી કે જેમાં કોઈ ખાતું નથી શું સમજ્યા ગુજરાતમાં ભારત ભારતમાં કોઈ એવું ખાતું નથી કે જેમાં કોઈ એવા ખાતા એ બધાયના હોય બેંકમાં ખાતા હોય બધી જગ્યાએ હોય બધું હોય લોક તાળા ચાવી બધું ફર્સ્ટ ક્લાસ હ હવે અહીં આ ભીડામાં ફાવે પછી સંતમાં રેવું નથી સેલા માન અપમાન સાખવું પડે મન નાસી જવા ઘાટ ઘડે અને રેવું સર્વના શિષ્ય થઈને પ્રકૃતિ તનની તજી દઈને બધાય બધા સ્વભાવ પ્રકૃતિ છોડવા પડે હાજી હાજી કરવું પડે હાથ જોડીને પણ હારું છે એના માટે કરવું પડે એટલે કઈ એમાં કંઈ એને નુકસાન નથી ફાયદો જ છે હા ઘણા ભક્તો જો આપણા ભગતો છે ને અજીત ભગત હોય કે અન્યાલકરણ ભગત હોય તો સંતો પછી સ્વામી હું બોલે આપણા ઘણા સંતોને એક જ બધા જો કે ગુરુજીના હાથમાં અને ગુરુજીના સંતોના હાથમાં ઘડાયેલા જેવા તેવા તો ન હોય ને હમ સ્વામી હું કે હાસ સ્વામી અને એ ગમે બહુ બધાને હા ભગત એટલો શબ્દ શીખે ઘણી આ કંઈ કેવા ખાતર કહેતા નથી હો પાછું એવું કરે દોડી દોડીને કરે હા પ્રકૃતિ મરડીને સ્વભાવ મરડીને કરે હા રાજી કરવા કરે કેટલું બધું કઠણ છે બાકી કેટલું કઠણ છે હમ જીવ પ્રાણી માત્ર ગુરુજીએ કહ્યું હતું ને કથામાં મનનું ધાર્યું કોઈથી મુકાતું નથી જીરો થઈ જવું પડે જે થાય જીરો એ થાય હીરો મહારાજના મુગટનો હૈયાના હારનો હીરો થઈ જાવ હૃદયમાં વસી જાય અને આમાં જે પાસ થાય આ કસોટીમાં જે પાસ થાય એ હરીનો ખાસ થાય જે દાસ થાય એ પ્રભુને સંતની કસોટીમાં પાસ થાય અને પાસ થાય અક્ષરધામનો ખાસ થાય બધા સૂત્રો ગુરુજીના હો એટલે કે છે સુણી બોલ્યા ઘનશ્યામ ત્યારે મહારાજ કે દિશે કલ્યાણ તો આઠ આમ તમે ગમે એમ કરો ને લોટ કરી નાખો ને હાણસામાં નાખીને ગમે એમ કોલામાં નાખીને પીલી નાખો ને તોય હવે તમને મૂકીને ના જાઓ નીલકંઠોરણી કેસ તમે વિચારો કેટલો ખપ એને હું ખપ આપણને શીખવાડે છે સંત સમુહ મે રહી હો યહી હે કે છે ને શ્રી હરી બોલત ભયે સુની હું સંત સુજાણ સંત સમુહ મે રહી હો યહી હે પરમ કલ્યાણ યહી હે પરમ કલ્યાણ આ ભગવાન બોલ્યા અને નીલકંઠોણી એ જ બોલ્યા ગુરુ રામાનંદ સ્વામીને છે તમે બધું કહેશો જે કહેશો તે કરીશ પણ મારે તમને મૂકીને તો ક્યાંય જવું નથી કેમ કારણ કે અહીંયા જ અઠ્ઠે દ્વારિકા કલ્યાણ અહીંયા છે મોક્ષ અહીંયા છે અક્ષરધામ આયા છે સુખ જો કે સરપુર નરપુર નાગપુર તિનમે સુખ નહીં સુખ તો હરિ કે ચરણ મેં યા સંતન કે માહી ગુરુ કે ચરણ કે માહી બીજે દુનિયામાં તો બધે આગો હળગે કળિયુગની કંકાસની કજિયાની હમ કલીની આગ હળગે આ ધર્મની ક્યાંય માયા ભડકે બળે છે આખી દુનિયા ભડકે બળે છે અને અહીંયા શાંતિ સુખ આનંદ છે કલ્યાણ છે દે સુખ મારે નથી જોતું ગુરુને કહે છે તમે જેમ કહેશો એ હું કરીશ

રામાનંદ કહે મુનિરાજ નક્કી કલ્યાણનું હોય કાચ તો તીર્થ કરવા જાવ ને તીર્થોમાં કલ્યાણ છે હું કીધું તીર્થમાં કલ્યાણ છે અને ત્યારે નીલકંઠ વર્ણી કે છે ગુરુ મહારાજ તીર્થે તે સત્સંગ કામ જ્યારે મળે સદગુરુ જેઠામાં આ એ જ પ્રસંગમાં વાત કરે છે બિહારીલાલજી મારા હિલાઉમાં લખે છે એટલે હું તમને કહી દઉં કે ગુરુ કે છે તમારે કલ્યાણ જોતું હોય તો તીર્થે જાઓ ને દ્વારિકા જાઓ દ્વારકા કલ્યાણ તીર્થોમાં કલ્યાણ એમ કહેવાય છે તારે કે છે તીર્થો જવું તો સત્સંગ કરવા જવું સદગુરુ મળવા જવું ત્યારે તીર્થ પૂરા ગણે ત્યારે તીર્થ ચિંતામણી પ્રાપ્ત થઈ અને બદામની તો મૂર્ખ કહેવાય જેને સદગુરુ સમર્થ મળ્યા અને એને કલ્યાણના બધાય સાધનો કરવા વ્યર્થ છે પછી તપ કરવા પછી જપ કરવા પછી હાડકા ગાળવા જવાનું ગુરુ મળ્યા સાક્ષાત અને પછી જવાનું બધે ભટકવા માથા કૂટવા પગ તોડવા હે પછી તો એ આજ્ઞા કરે એની અનુવૃત્તિમાં રહેવું એ જ કલ્યાણ છે ગંગા તણા જ્યાં તળના જળના તરંગ પામે જનો પામે જ તેનો જન જે પ્રસંગ કુવો તટે ત્યાં ખણવા ચાય ગમાર પૂરો ગણાય ગંગા ચાલી જાય છે અને પછી કાંઠા ઉપર કુવો ખોદીને પાણી પીવા જાય તો ગાંડો કહેવાય

અને મેં પણ ઓળખી લીધા છે માટે હવે હું જાઉં તો તો હું કાચો કેવા કાઢી લીધા તાંદુળ સાળમાંથી શરીર પામે સુખ જે પામ્યાથી ખાંડે પછી ફોગટ ફોતરા એ તો મૂર્ખ મનાય લ્યો જે તાંડુલમાંથી એ દાણા કાઢી લીધા ને પછી ફોતરાને ખાંડવા બે નહીં એનું ભોજન બનાવીને ખાય એ તો કે છે મૂર્ખ કહેવાય સદગુરુ આપ ઈશ્વર હે જો સદગુરુ ઈશ્વર આપ હોય જે જે કહે તે કરવું તોય ભગવાન હોય કે સદગુરુ જેમ આજ્ઞા કરે એમ કરવું અધર્મ કે ધર્મ ગણે ન છેક આજ્ઞા ગુરુની શુભ ધર્મ એક હવે તો મારો એક જ ધર્મ છે દહીં વલોવ્યું નવનીત લેવું હતું કર્યાનું કૃત તે કીધું અને પછી છાશ વલોવે એ તો ગાંડો કહેવાય એક વાર દહીંમાંથી માખણ કાઢી લીધું પછી છાસને ગમે એટલું વલોવે એ તો મહેનત પરિશ્રમ એમાંથી કંઈ મળે નહીં માટે સત્સંગ થઈ ભાવ ભલો ભાખે અન્ય આસ્થા ઉર્મા રાખે તો મરમય સમજો ન કાંઈ ભલે ભાઈ પડો સત્સંગમાંય આટલી વાત જ્યાં નીલકંઠ વર્ણીએ કરીને ગુરુવતી પ્રસન્ન થયા અને પછી બોલ્યા મહાન તપસ્વી વરણી રાજ નીલકંઠ તમે સાંભળો તમે તો હવે અમારા જ છો ત્યારે બધી રીતે મેં તમને ઓળખી લીધા છે હવે હું જે વાત કહું છું તેને સાંભળીને તમે તમને પણ ઘણો નવો સ્નેહ ઉપજશે તમારા પિતા ધર્મદેવને હા પેલા મને પ્રયાગ ક્ષેત્રમાં મળ્યા હતા હો બહુ અમારામાં એને પ્રેમ અને એ તો અમારા શિષ્ય જ છે હા વાતને તમે ખરેખર સત્ય માનજો ખોટી ન માનતા તમારા પિતા છે એ મારા શિષ્ય છે મારામાંથી પ્રેમ રાખે છે આમાં કાંઈ અસત્ય નથી તેમણે પહેલાં અમારી પાસેથી ભાગવતી દીક્ષા લીધી હતી પછી અમારી આજ્ઞાથી તેઓ જનતામાં ધર્મોપદેશ કરવા લાગ્યા ધર્મે સહિત કૃષ્ણની ભક્તિ કરતાને કરાવતા લોકોને મોક્ષ માર્ગે ઉપદેશ કરી સ્વયં કૌશલ દેશના અલંકાર રૂપ તમારા પિતા હતા ઓ તમે તે ધર્મના બાળક છો તે કૃપાળુ તમે અહીં પધાર્યા તમારો ચહેરો દેખવા માત્રમાં જ દિવ્ય જણાય છે અમારા ધન્ય ભાગ્ય છે તમે અહીંયા પધાર્યા તમારા ભાઈક નથી અમે મળ્યા પણ તમે અમને મળ્યા અમારા ભાઈ ગુરુ કે છે હે મુનિશ્વર બધા દેશને ખરેખર ધન્ય છે ધન ધન ધારણી ધન્ય સબ દેશા જી હા ચરણ તબ પરે મુનિષા સબ તીરથ પુનિ કહીએ પુનિતા ચરણ તુમારે જહા ધરનતા હે મુનીશ્વર બધા દેશને ખરેખર ધન્ય છે તેની ધરણીને પણ ધન્ય છે કે જ્યાં તમારા ચરણ પગલાં પડ્યા જ્યાં તમે ચરણ રાખે એ બધા તીર્થો પણ ફરીવાર અત્યંત પવિત્ર થઈ ગયા છે ગુરુ રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને કહે છે તમારા પિતાજી ઘણા ગુણવાન હતા અને તમે તો એના કરતાં પણ અપાર ગુણવાન છો જેને જેને તમારા દર્શન થયા તે બધા જ મનુષ્યો સંસારના પારને પામી ગયા છે જેણે તમારું પૂજન કર્યું તમને વંદન કર્યું જેને ઘેર તમે ભોજન જમ્યા એ આ સંસારમાં ભટકણમાં વારંવાર દી આવે નહીં બધાનો ઉધાર થઈ ગયો હવે બધાય સત્સંગમાં આવવાના આ માહોલમાં આ ભીડામાં આવી અક્ષરધામને પામવાના બીજી બાજુ ધર્મના બાળ એવા વર્ણિરાજ સ્વામીને પોતાના કરતાં અતિશય અધિક સમજતા આ બાજુ આટલી ગુરુ રામાન સ્વામી વાત કરી ત્યારે નીલકંઠ વર્ણીને પણ ગુરુનો મહિમા અત્યંત વધ્યો એ પોતા કરતાં પણ ગુરુને વધારે માનતા હતા વધારે સમજવા લાગ્યા એનો મહિમા વિશેષ વધ્યો અવિનાશી વર્ણી મનમાં રાજી થઈ સેવા કરવા માટે સ્વામીની પાસે જ રહ્યા સ્વયં પરમેશ્વર હોવા છતાં ખૂબ જ શિષ્ય ભાવ જણાવતા તમે વિચાર કરો ગુરુ આટલા એના વખાણ કરે છે છતાંય પણ પોતે તો પોતાને નાના જ માને છે હું તો શિષ્ય છું આપનો હું તો તમારી સેવા કરવા આવ્યો છું અને એવી સેવા કરી સત્સંગી જીવનમાં અધ્યાય લખ્યો નીલકંઠોરણીએ જે ગુરુની સેવા કરી છે ઓહો હો શિષ્યના ઉપદેશ માટે અદ્ભુત સેવા કરી અને પોતે શિષ્ય ભાવ જ રાખતા હો આટલું જ્ઞાન આવા યોગી આવા ગુણવાન અક્ષરધામના સાક્ષાત ધણી છે પુરુષોત્તમ નારાયણ પણ પોતે અત્યારે મનુષ્ય ભાવ શિષ્ય ભાવ ચૌદ દિવસ સુધી વર્ણિએ સ્વામીની ખૂબ સેવા કરી તેથી તે સમયે સ્વામી એમના ઉપર ઘણું પ્રસન્ન થયા તેમને દીક્ષા દેવાનો મનમાં વિચાર કર્યો પછી સ્વામીએ દેવ પોઢી નિમી એકાદશી જન્માષ્ટમી દિવાળીને અન્નકુટ આદિ પર્વે સર્વ પર્વના દિવસે ઉત્સવ પીપલાણામાં કરીને ત્યાં જ રોકાયા પછી સદગુરુ રામાનંદ સ્વામીએ વિક્રમ કાર્તક દિવસ નીલકંઠ વર્ણીને ભાગવતી દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી નામ આપ્યું બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય અને બીજું નામ હું આપ્યું ખબર છે આમાં લખ્યું છે હું ચોપાઈ વાંચું છું હં તમે સાંભળજો ને નામ ધરે સહજાનંદ સ્વામી સ્વામી નારાયણ ઓર સુખ ધામી કયું નામ પાડ્યું અહીંયા લખ્યું છે સુખધામી નાય સાંભળો નામ ધરે સહજાનંદ સ્વામી સ્વામી નારાયણ ઓર સુખ ધામી હાય એ સ્વામીનારાયણ પછી નામ લખ્યું સત્સંગ જીવન હોય બીજા નારાયણ મુનિ કીધું પણ અહીંયા કીધું સ્વામિનારાયણ પોતે પોતે જ નામ પાડ્યું છે સ્વામીનારાયણ મુખે પણ અહીંયા નારાયણ પાછળ લઈ ગયા સ્વામી આગળ લઈ ગયા નારાયણ સ્વામી એટલે નારાયણ મુનિ નામ પાડ્યું કારણ કે સ્વામિનારાયણ તો પોતે પોતાના મુખે પાડેલું નામ છે ભાગવત મંત્ર કૃષ્ણ કોજોવું મોક્ષાર્થ સોવું ભાગવતી દીક્ષા સમજાવ્યો સહજાનંદ સ્વામી સમસ્ત સદગુણોથી સંપન્ન એમ રામાનંદ સ્વામી મનમાં દ્રઢ નિશ્ચય કર્યો સહજાનંદ સ્વામી એના દર્શન માત્ર થી સહજતાથી આનંદના ઓગ હૃદયમાં ઉછળે એ સહજાનંદ સ્વામી સહજ આનંદ આપે હમ બનાવટી આનંદ બીજો ત્રીજો આનંદ નહીં સહજમાં આનંદ ઉભજે કરાવે અને પોતે સહજ આનંદ કરે અને બીજાને આપે એ સહજાનંદ સ્વામી હમ રામાનંદ સ્વામી મનમાં દ્રઢ નિશ્ચય કર્યો પછી મનમાં સમસ્ત સદ્ગુણોથી સંપન્ન છે એમ હૃદયમાં નિશ્ચય કર્યો પછી મનમાં તે સદ્ગુણોને વિચારીને પોતાની ધર્મધુરા પણ તેમજ તેને જ આપવી એમ મનમાં નક્કી કરી દીધું આજે જ કે ધર્મ ધુરાય હવે મારા પછી ગાદીપતિએ આને જ મારે કરવા છે નક્કી કરતી સ્વામીએ શ્રીહરિને સર્વોત્તમ સાધુ ગુણોથી સંપન્ન માન્યા અરે પોતાના ઇષ્ટદેવ કૃષ્ણ ભગવાન જ શ્રીહરી છે એમ માન્યું વારંવાર હૃદયમાં ધ્યાન કરી સ્વામીએ જોયું તો તેમને શ્રીહરિમાં પોતાના કરતા અનંત સદ્ગુણો અધિક દેખાયા અનંત ભયે હરિ કે અવતારા ગણત ગણત કૌલ હતનપારા સબ કે કારણ દેખે એ હા સો બાત નિજ દિલ રખે તે હા મનુષ્ય રીત ઉપર સે દેખાવે અલૌકિક ગુણ અંતર છિપાવે કી ઓછે અલ્પ ગુણ કેવું કીધું ભગવાનના અવતાર અનંત થયા છે એને ગણતા પણ કઈ પાર પામતા નથી પામી શકાતું નથી સ્વામી હરિને સર્વના કારણ દેખ્યા એ વાતને તેમણે પોતાના દિલમાં જ રાખી કોઈને જણાવવા ના દીધી કારણ કે પ્રભુની ઈચ્છા એવી હતી કે અત્યારે મારે શિષ્ય રહેવું છે તમે ઓળખી ગયા છો મને હું કોણ છું અનંત લખ્યું રામાનંદ સ્વામી જાણે અનંત ભયે હરિ કે અવતારા ગનત ગનત કૌ લહતન પારા સબ કે કારણ દેખે હા

આ સર્વ અવતારનો અવતારી રામાનંદ સ્વામી કહી દીધું વિચારો એક જ દર્શનમાં એક જ મુલાકાતમાં બધાને ઓળખાણ કરાવી દીધી વાતને પોતા પણ દિલમાં રાખી હજી કોઈને કીધું નથી પણ હવે કે છે જોજો હું તો ડૂગડૂગી નો વગાડનાર ખેલનો ભજવનાર તો આ છે આ અવતારનો અવતાર હવે વાતો કરશે સ્વામી હો ઉપરથી મનુષ્યની રીત રહે છે પણ અલૌકિક ગુણોને તો અંતરમાં છુપાવી રાખે છે મહાપુરુષોની એક અનાદિની રીત છે કે કોઈમાં અલ્પ ગુણ હોય તો પણ તેને વધારે દેખાડે હવે રામાનંદ સ્વામીએ અધ્યાય તો પૂરો નહીં આ હજી ઘણી ચોપાઈ બાકી છે પણ હવે આમાં વર્ણન જ છે એટલે વાંચી જાઉં છું રામાનંદ સ્વામીએ વિચાર્યું સત્સંગની જવાબદારી સજાનંદ સ્વામીને સોંપી નિશ્ચિંત થાવ તો પોતાને વિશ્રાંતિ મળે હવે રામાનંદ સ્વામી અંતરમાં ઊંડું વિચારવા લાગ્યા છે કે હવે મારો ખેલ પૂરો થયો મારે જે ભૂમિ પાથરને તે કામ પૂરું થયું હવે એક કામ બાકી છે કે આની ઓળખાણ મારે એક કરી ભગતને એક એક સંતને કરાવવી છે પછી પોતાના બધા જ કર્તવ્ય પૂરા થયા હવે કોઈ કામ અપૂર્ણ રહ્યું નથી એમ માનીશ પીપલાણામાં રીતે એક માસ ઉત્સવ થયો દેશ દેશ થી ભક્તજનો આવ્યા શ્રી પૂજા કરવાનો બધો સામાન લાવ્યા જાત જાતના વાગતા હતા વાતાવરણ છવાયેલું રહેતું દર્શન કરવા માટે રોજ દેવતાઓ આવતા એમના વિમાનો આકાશમાં છવાયેલા રહેતા હતા તેને રહેવાની જગ્યા ક્યાંય મળતી નહીં કોને દેવતાઓને રોજ મહારાજના દર્શન છૂપી રીતે કરતા વાદળામાં રહીને ઈ દુદુંભીઓ વગાડે ને બધાને સમળાય પુષ્પની વૃષ્ટિ કરે જીણા બુંદોથી ચંદનનો વરસાદ થતો કોણ કરતું તું એ બધું દેવતાઓ ક્યારેક દુદુંભીઓ વાગવાથી આકાશમાં ગર્જના હમળાતી કોણ કરતું એ બધું ક્યારેક ફૂલોની જડીઓ વરસતી હતી અને ક્યારેક સાકરના ખરા પડતા હતા કોણ કરતું તું બધું દેવતાઓ આશ્ચર્ય દેખાતું ગુલાબની જડીઓ રંગ છાયેલી રંગ જડીનો રંગ છાયેલો રહેતો સાધુને બ્રાહ્મણો પંક્તિમાં નિત્ય જમતા ભક્તો પ્રેમથી જમતા જમાડતા ભક્તોને રોજ નવા નવા પકવાન તૈયાર થતા અનેક વિવિધ પ્રકારના શાકભાજી પણ તૈયાર બનાવતા હતા કેળના સ્તંભ રોપીને અનેક પ્રકારના મંડપો બનાવતા તેમાં ચારે દિશાઓમાં તરિયા તરિયા એટલે એક પ્રકારના મોતી છે એ તરિયા તોરણ મોતીના ધોરણો બાંધીને સુંદર સશોભિત રચનાઓ થતી હતી મંડપના પ્રત્યેક ખંડમાં દરવાજા કર્યા બધી દિશાઓમાં કમાનો બાંધી હતી અદ્ભુત રીતે શોભતી હતી વિચિત્ર રીતે સજાવેલા સ્તંભ દેખનારાના મનને મોહ ઉપજાવતા હતા પ્રત્યેક દરવાજે મૂકેલા સોનાના કળશની ચમક ઝગમગતી રહી હતી શ્રી હરિકૃષ્ણ આવા મંડપને મધ્યે બિરાજતા હોય તેને સંતોને હરિભક્તો જોઈ રહેતા હતા ઘનશ્યામ શ્રીહરિની શોભા મારા મુખે સંપૂર્ણપણે સ્વામી કે કહી શકાતી નથી કેવા શોભે છે ઘનશ્યામ તમારી સામે થાય છે ને દર્શન અહીંયા જ વર્ણન છે છે ઘનશ્યામ શ્રી હરિની શોભા મારા મુખે સંપૂર્ણપણે કહી શકાતી નથી આકાશમાં વિમાનો છવાઈ ગયા અને અપ્સરાઓ નાચતી હતી રામાનંદ સ્વામી આ બધું દેખીને ઘણું ખુશ થયા શ્રી ઘનશ્યામની શોભાને દેખીને તો વારંવાર એની પ્રશંસા કરવા લાગ્યા કોણ દેવતાઓ રામાનંદ સ્વામી એટલું વર્ણન કરવા લાગ્યા એ શોભા એવી બની હતી કે જેને ન ભૂતો ન ભવિષ્યતી

કેસર મિશ્રી ચંદનની અર્ચા કરી હતી મૂર્તિ વિવિધ પ્રકારના આભૂષણ બહુરંગી ફૂલોહારથી શોભતી શોભા સુશોભિત બની હતી જ્યારે રાતે થતી જ્યારે રાત થતી ત્યારે તો અપાર શોભા બનતી હતી અનંત ભુવનોમાં આવી શોભા ક્યાંય કોઈએ દેખી નહીં હોય હે રાતે જો ઘનશ્યામની શોભા કેવી લાગે છે ખરા દર્શન રાત રહ્યો દિવસે તો એવા વાઘા પહેર્યા હોય ને ફૂલડા ખોસ્યા હોય ને કંઈક ને કંઈક બધા અંગના દર્શન ના થાય જે ધ્યાની હોય ને હા પ્રેમી હોય ને એને દિગંબર દર્શન બહુ ગમે હા ખુલ્લા માત્ર પિત્બર પહેર્યું હોય ને પટકો નાખ્યો હોય ને એવા દર્શન બહુ જ ગમે તો એવા દર્શન અત્યારે જો થઈ રહ્યા છે અનંત ભવનમાં આવી શોભા ક્યાંય દેખી નહીં બ્રહ્માની સભા કરતાં પણ શ્રીરની સભાને અન અનંત રીતે અધિક કઈ કહી શકાય સરસ મજાનો સોરઠો લેખો વિધિ સભા સે અનંત હરિસભા બ્રહ્મનિષ્ઠ બહુ સંત તે સે હરિજન્મી લેવું તે હા બ્રહ્માની સભા કરતા આ સભા અધિક હતી કેમ શું કામ કે આ સભામાં બ્રહ્મનિષ્ઠ સંતો ને હરિભક્તો મળીને બેઠા હતા બ્રહ્માની સભામાં એ નહોતું એટલે મહારાજ જે બીજા આ સભાને અમે અક્ષર કેવી કીધું આ સભાને અમે બદ્રિકાશ્રમ શ્વેતદીપ ગૌલોક વૈકુંઠની સભા કરતા અધિક માનીએ છીએ કેમ આ સભામાં અક્ષરધામના મુક્ત બેઠા છે ગુરુજી વારંવાર સભામાં અહીંયા આવ્યા જેટલા દિવસ કથા કરીને આ વાત તો ચોક્કસ કહેતા કે આ બધા મુક્તોની સભા છે કારણ કે પુરુષોત્તમ નારાયણનું ધ્યાન પુરુષોત્તમ નારાયણની ઓળખાણ પુરુષોત્તમ નારાયણના નિષ્ઠાવાન ભક્તો એની જ ઉપાસના એની જ આજ્ઞા બે સિવાય કશું ના મળે એ અક્ષરધામના મુક્ત જ હોય ને અને એ બધા મુક્ત બેઠા હતા માટે આ સભા કેવી હતી અક્ષરધામની સભા આ પણ એવી જ અક્ષરધામની સભા અને ખોટું લગારે કરતા હોય તો અમને આ સંત સભાના સમ છે આવા મહારાજે વચનામતના સમ ખાધા છે વિચારો કારણ કે એ બધા અક્ષરધામના મુક્તોની સભા હતી અને આજે પણ અક્ષરધામના ધણી બેઠા છે અને એના જ મુક્તો બેઠા છે આ પણ સભા કેવી છે વિરજિત શ્રી હરિચરિતરામ સાગરના તૃતીય પુરમાં શ્રી રામાનંદ સ્વામીને મળ્યા ભાગવતી દીક્ષા ગ્રહણ કરી એ નામે પાંચમો તરંગ સમાપ્ત બોલો ઘનશ્યામ મહારાજની